ગત અઠવાડિયે ગુજરાતમાં ભૂકંપ સર્જાયો હતો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અચાનક રાજીનામું આપી દેતા ખળભળાટ થયો હતો જે પછી ભાજપે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલને સરપ્રાઇઝ સીએમ બનાવ્યા હતા આવો જ કંઈક ઘટનાક્રમ ફરીથી બન્યો છે પરંતુ પ્રદેશ જુદો છે પંજાબમાં કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે રાજીનામું આપી દીધું છે છેલ્લા ઘણા સમયથી પંજાબ કોંગ્રેસમાં કેપ્ટન અમરિન્દરના ગ્રુપ તથા નવજોત સિંહ સિદ્ધુના ગ્રુપ વચ્ચે સત્તાની તકરાર જોવા મળી રહી હતી હવે કદાચ નવજોત સિદ્ધુને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે નવા મુખ્યમંત્રીના નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ એટલે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ કરશે બીજી તરફ રાજીનામું આપ્યા પછી કેપ્ટન અમરિંદર સિંઘ ભાજપ સાથે જોડાય તેવી પણ અટકળો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના મનાતા કેપ્ટન અમરિન્દર બે હજાર બાવીસની પંજાબની ચૂંટણીઓમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ બની શકે છે કેપ્ટન ભાજપ સાથે ગઠબંધન કરી નવા કૃષિ કાયદાઓ રદ કરાવી પંજાબના ખેડૂતોનું પ્રચંડ સમર્થન મેળવી ભાજપને અને પોતાને સત્તામાં લાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકોતેરમાં જન્મદિન નિમિત્તે જામનગર સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક સવા બે કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી ગુજરાતની વાત કરીએ તો ગુજરાત વેક્સિનેશનના મામલે દેશના બધા રાજ્યોથી આગળ છે રાજ્યની ત્રીસ ટકા વસ્તીને વેક્સિનના બંને ડોઝ મળી ગયા છે ગઈકાલે એક જ દિવસમાં રાજ્યમાં ત્રેવીસ પોઈન્ટ અડસઠ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી જામનગર શહેરમાં ગઈકાલે બાર હજાર ચારસો છ્યાસી લોકોને વેક્સિન આપવામાં આવી હતી સમગ્ર જિલ્લાના બસો છ્યાસી સેન્ટર પર કુલ છેતાલીસ હજાર પાંચસો છવ્વીસ લોકોને વેક્સિન આપી મહામારીથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા કાલાવડ તાલુકાના પૂર પ્રભાવિત ગામોનો પ્રવાસ કરવામાં આવ્યો હતો તેમણે મોટીમાટલી બાંગા કૃષ્ણપુર અને ખાનકોટડા ગામ જઈને પૂર પીડિતોની વ્યથા સાંભળી હતી તેમજ તાત્કાલિક નુકસાનીનો સર્વે કરવા અને પશુઓના મૃતદેહોના નિકાલ તથા ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થાઓ અંગે અધિકારીઓને સૂચના આપી હતી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે તેમને કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે રાઘવજી પટેલે આજે શુભ મુહૂર્તમાં સ્વર્ણિમ સંકુલ એક ગાંધીનગરમાં પોતાની ઓફિસમાં પૂજન અર્ચન કરી કેબિનેટ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ થવાની આગાહીથી લોકોના જીવ ઉદ્ધર થઈ ગયા છે મધ્યપ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવી શકે છે હવામાન ખાતાએ ભારે વરસાદની સંભાવનાને પગલે આવતીકાલે રવિવારથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે